नमस्कार विद्यार्थी मित्रों, तो आ वीडियो में आपणे COVID-19 परिस्थिति में आपणी राज्य सरकार द्वारा विद्यार्थीओना हित ने ध्यान में लई धोरण 9 थी धोरण 12 ना अभ्यासक्रम में जे घटाड़ो करवानो निर्णय लेवायो छे जेना विषय आपणे चर्चा करीशुं। अने आ वीडियो में हूँ तमने धोरण 11 ना कया कया धोरण 11 ना भौतिक विज्ञान विषय ना कया कया टॉपिक तमारा सिलेबस में पूछाशे અને કયા કયા ટોપિક તમારા સિલેબસમાં પૂછાશે નહીં, જેને આપણું શિક્ષણ બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ અભ્યાસક્રમના ઘટાડા કરવાનો નિર્ણય કે જે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને ઘણી બેઠકો આપણા માનનીય શિક્ષક મંત્રીશ્રી અધ્યક્ષશ્રીના હયાતીમાં 23, 20 અને 11 રોજ બેઠકો યોજાયેલ હતી અને આ બેઠકોના અંતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને કેટલોક અભ્યાસક્રમ વિષયના તજજ્ઞ શિક્ષકશ્રીઓ અને બીજા કેટલાક અધિકારીઓની ઉપસ્થિતિઓ અને ઘણા વિષયના વિષય શિક્ષણવિદોના માહિતી પ્રમાણે જેથી આપણો સિલેબસ કયો કટ કરવો જોઈએ અને કયો તમારો પરીક્ષાના અગત્યના પરીક્ષા બાબતેની અગત્યતા બાબતે ધ્યાને લઈ અને તે સિલેબસ તમારો પરીક્ષામાં રાખવો જોઈએ જેના વિશેની ચર્ચા કરવામાં આવી હતી। તો જે સિલેબસ આ ઉપરોક્ત બેઠકના આધારે કટ કરવામાં આવેલો છે અને જેના વિશે આ તમે સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે તમારું જે તે નોટિસ એ કેવી રીતના આપણી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ હતી। તો જેમાં ખાસ કરેલો આપણો ખાસ ધ્યાનમાં રાખવાનો આપણો મુદ્દો એ છે કે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર પણ કે ધોરણ 9-12 અભ્યાસક્રમમાં જે આ ઘટાડો કરેલ છે એ માત્ર ને માત્ર ખાલી પરીક્ષાના હેતુથી જ છે। એટલે કે જે મુદ્દા રદ કરવામાં આવ્યા છે એ માત્ર અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યા છે, એ તેનામાંથી માત્ર પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે નહીં, જે તમે જોઈ શકો છો। પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેનો મતલબ એ થાય છે કે અમે અહીંયાથી તમને શિક્ષણ સંપૂર્ણપણે તમારા પૂરેપૂરા પાઠ્યપુસ્તકને આધારે આપીશું, પરંતુ જે સિલેબસ જે છે એ તમારા જે તે એમાં પરીક્ષાઓમાં પૂછાશે નહીં। આ બાબત અને આ બાબત જે છે વર્ષ 2020-21 શૈક્ષણિક વર્ષ માટે જ માત્ર લાગુ પડે છે। અભ્યાસક્રમમાં ઘટાડો કરતી જે બાબતો જે છે કે એટલે કે કયો કયો અભ્યાસક્રમ રદ કરવાનો છે એ આપણા શિક્ષણ બોર્ડ દ્વારા થોડા દિવસો પછી એટલે કે DO કચેરીના માધ્યમે અને ઓનલાઈન વેબસાઇટના માધ્યમે આપવામાં આવશે જેવી વાત કરી હતી હવે। અને આ જે વાત કરી હતી એ DO કચેરી માધ્યમ દ્વારા અને આપણા જે તે શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપણને અહીંયા જે તે અત્યારે કયો કયો સિલેબસ કટ કરવામાં આવે છે, કયા કયા ટોપિક કટ કરવામાં આવ્યા છે એ બાબતનું અત્યારે વિગત મળી ગયેલ છે। તો જે આપણા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ આ પ્રમાણેની નોટિસ મળી હતી અને જે હવે આપણે જોઈશું કે આપણા ભૌતિક વિજ્ઞાન વિષય છે કે જે વિષયનો વિષય કોડ છે 054 ના કયા પ્રકરણમાંથી કયો પાઠ કેટલા પાર્ટ આપણા કટ થઈ ગયા છે અને કેટલા પાર્ટ આપણા અત્યારે હાલ પણ સિલેબસમાં પરીક્ષાના માટે છે જેના વિશે અહીંયા આપણે જોઈશું। તો જે તે પ્રથમ પ્રકરણની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ જે પહેલા ટેબલની અંદર આપેલું છે એ છે સિલેબસો તમારા અભ્યાસક્રમમાં રાખેલા છે, એટલે કે એ સિલેબસો તમારા પરીક્ષામાં પૂછાશે। અને જે આ બીજો પાર્ટ આપેલો છે આ એ પાર્ટ બીજો કોલમ આપવો ભાગ એ તમારા પરીક્ષામાં પૂછાશે નહીં। તો જે તમારે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે આ પૂછાશે અને આ પૂછાશે નહીં, પરંતુ જે સિલેબસ જે છે એ તો બધો જ ચલાવવાનો છે, એટલે આ પણ ચલાવવાનો છે અને આ પણ તમને ચલાવવામાં આવશે, સંપૂર્ણપણે સિલેબસ ચલાવવામાં આવશે। સ્ક્રીન પર પણ સારી રીતે કદાચ જોઈ શકો છો, હું બને એટલું તમને દેખાય એ પ્રમાણે એડજસ્ટ કરીશ। તો હવે સ્ક્રીન પર હું સ્કોર કરતાં કરતાં જે અગત્યના મુદ્દાઓ તમને કહેવાના હોય એટલા કહેતા જઈશ, તમે બાકી સ્ક્રીન પર તો તમે પાઉઝ અને પ્લે કરીને એકવાર ચેક કરી લેજો કે કયા કયા ટોપિક છે અને કયા કયા નથી। તો પ્રસ્તાવના
सॉरी प्रथम चैप्टर 1.1 અને 1.4 બે ટોપિક છે અને બાકીના ટોપિક મોટા ભાગે નીકળી ગયા છે 30% જેટલો સિલેબસ તમારો અહીંયા આમાં કટ કરવામાં આવ્યો છે જે દરેક વિદ્યાર્થીઓ ન લે તો એવું તો આપણે બિલકુલ પણ નથી કરવાનું કે બસ માત્ર જે છે એટલું તૈયાર કરીએ બાકીનું પણ તૈયાર કરવાનું જ છે કારણ કે જેના આધારે તમારે ધોરણ 12માં પણ કેટલું બધું આવશે જો તમે એ શીખેલું ના હોય તો ધોરણ 12માં કેટલીક થિયરીઓ તમને શીખવામાં અડચણો ઊભી થશે ત્યાર પછી પ્રકરણ 2માં એકમ અને માપનમાં ખૂબ ઓછું એટલે આપણે એક જ ટોપિક થિયરીનો કટ કરવામાં આવે છે પરંતુ સ્વાધ્યાયના ખાસા બધા દાખલા અહીંયા તમારા ઓછા થઈ જાય છે એટલે પરીક્ષા બાબતે તમને ખૂબ જ સહેલાઈ રહેશે સરળતા રહેશે અને તમે ખૂબ સારા માર્ક્સ લાવી શકો છો ધોરણ 11માં જે બાબત મારા તરફથી તમને કહેવી છે અને જો તમે ધોરણ 11માં સારા માર્ક્સ લાવશો તો તમારા ધોરણ 12માં સારા આવશે જ તો ત્યાર પછી સુરેખ પથ પર ગતિ ના પણ કેટલાક ટોપિક કટ કરવામાં આવ્યા છે અને કેટલાક ટોપિક તમારા સિલેબસમાં છે જે તમે જોઈ શકો છો સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પર સમતલમાં ગતિ પ્રકરણ નંબર 3 ત્યાર પછી પ્રકરણ સોરી 4 અને પ્રકરણ નંબર 5 જે તમારું છે ગતિના નિયમો જે ભણવામાં પણ આપણને ખૂબ જ મજા આવશે તો જેમાં પણ કેટલાક જે બાબતો તમે જોઈ શકો છો અહીંયા કે કયા કયા ટોપિક તમારા છે અને કયા નથી ત્યાર પછી છે પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર તો જેમાંથી પણ તમારો સિલેબસ કટ થયો છે જે પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કણોના તંત્રો અને ચાક ગતિ આ પ્રકરણમાંથી પણ તમારો કેટલો પોર્શન કટ થયો છે જે પણ તમે જોઈ શકો છો 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ જેમાંથી પણ કેટલાક ટોપિક કટ થયા છે કેટલાક છે જેમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ તો ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો આ ટોપિક પણ આપણને ભણવામાં જે વિદ્યાર્થીઓ ફિઝિક્સને ખૂબ જ સારી રીતે સમજી શકતા હોય એમને આ ટોપિક ભણવામાં ખૂબ જ મજા આવે એવું કહેવાય તો જે દ્રવ્યના પદાર્થના મુખ્ય મૂળ ગુણધર્મોના આધારે છે આ પ્રકરણ તો જે પ્રકરણમાંથી પણ કેટલાક ટોપિક્સ અહીંયા કટ કરવામાં આવ્યા છે ઉદાહરણ અને દાખલા ત્યાર પછી તરલના ગુણધર્મો તરલ પદાર્થ અને દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો આ બધું જે છે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એક સાથે ચાલતો હોય એ પ્રમાણના જાણે કે અભ્યાસ તમને લાગે તો જે અભ્યાસમાં પણ કેટલાક પોર્શન અહીંયા તમારા કટ થયા છે અને કેટલાક સિલેબસમાં છે તો જે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો થર્મોડાયનેમિક્સ પણ તમે પોર્શન કેટલા કટ થયા છે અને કેટલા નથી તે પણ તમે જોઈ શકો છો ત્યાર પછી ગતિવાદ ચેપ્ટર નંબર 13 એ પણ તમે જોઈ શકો છો અને ચેપ્ટર છેલ્લું દોલનોના ચેપ્ટરમાં પણ જોઈ શકો છો તો આ બધું અભ્યાસક્રમ તમારો કેટલો કટ થયો છે જેના આધારે છે સોરી લાસ્ટ ચેપ્ટર તરંગોમાં પણ કેટલો પોર્શન કટ થયો છે એ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ અહીંયા જોવાનું છે અહીંયા અંતે હું તમને એ તો એ કહેવા માગીશ કે તમારો જે સિલેબસ એ કટ થયો છે એ તમારે એના લીધે તમારે પરીક્ષામાં તમે ખૂબ જ સારા માર્ક્સ લાવી શકો છો ઓછી મહેનતે પણ સારા માર્ક્સ તમે લાવી શકશો એવી તમારો સફળ પ્રયત્ન કહેવાય અત્યારે તો પરંતુ તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે એવું આ સિલેબસ કટ કરવાથી તમને ધોરણ 12માં પણ કેટલીક થિયરી હોય કે જે આ પોર્શન તમે ના કરો તો તમને સમજવામાં થોડી મુશ્કેલીઓ સર્જાશે કારણ કે ભૌતિક વિજ્ઞાન વિશે તમે જાણો જ છો કે અહીંયા જેમ વાત કરીએ તો ગતિના નિયમોમાં ગતિનો ત્રીજો નિયમ તમારો સિલેબસમાં કટ થઈ ગયો એક ઉદાહરણ માટે અત્યારે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે જે ગતિના નિયમોના પોર્શનની વાત કરું અત્યારે તો હા તો જુઓ તમે અહીંયા ન્યૂટનના ગતિનો પહેલો નિયમ ગતિનો બીજો નિયમ અને ગતિનો ત્રીજો નિયમ જે તમારા સિલેબસ માટે કટ થઈ ગયો છે પરંતુ આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બીજો નિયમ અને ત્રીજો નિયમ એ તમે ધોરણ 12માં ભણશો ત્યારે પણ દરેક ચેપ્ટરમાં કદાચ તમારે એની જરૂરત પડશે પ્રક્ષિપ્ત ગતિ ભણશો ત્યારે પણ અહીંયા જરૂર તો પડવાની જ છે અને સાથે સાથે તમને વાત કરીએ તો ધોરણ 12 તો ઠીક પણ આગળ તમે ક્યાંય પણ કોઈ પણ વિષય ભણવા જાઓ ત્યારે આ ગતિના નિયમો વગર ચાલશે જ નહીં આપણું આખું યંત્રશાસ્ત્ર મિકેનિક્સ જ આ ત્રણ નિયમોના પાયાના સિદ્ધાંતોના નિયમો એવું કહીએ તો પણ આ ચાલે છે ન્યૂટનના ગતિના નિયમો
તો એટલા માટે અત્યારે વિદ્યાર્થી મિત્રો તમને હું કહેવા માગું છું કે તમારો સિલેબસ જે છે તમારે શીખવાનો છે, પરંતુ પરીક્ષાના માધ્યમમાં એ નથી, તો તમારે એને માત્ર સમજી લેવાનો છે, તૈયાર કરવાનું જે છે એ પરીક્ષાના સમયે કયું તૈયાર કરવાનું છે જે તમે અહીંયા જોઈને વ્યવસ્થિત રીતે ધ્યાન લેશો. અને બાજુમાં તમને અહીંયા દર્શાવેલું જે છે કે કઈ કઈ માહિતી જો સિલેબસમાંથી કટ થઈ ગઈ હોય, ભલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કટ થઈ ગયો, પરંતુ તમે જોઈ શકો છો કે આ બાબતની માહિતી જે છે તે મને અમારે તમને આપવાની રહેશે. મતલબ જો આ માહિતી આપવાની છે એવું તમને અહીંયા લખ્યું છે, એનો મતલબ કે એ તમારે સિલેબસમાં એ ઇક્વેશન માત્ર તો અમે તમને પૂછી શકીએ છીએ, એવું અહીંયા ખરેખર સાબિત થાય છે તેવું કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રાયોગિક પ્રકરણોની પ્રાયોગિક પાઠની આપણી વાત કરીએ, તો આપણો ભૌતિક વિજ્ઞાન વિષય પ્રાયોગિક ધોરણ 11 વિષય કોડ છે 55, અને જેમાં કેટલાક પ્રયોગો કટ થયા છે, કેટલાક પ્રયોગો નથી કટ થયા, જે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 15 અને 16 આટલા પ્રયોગો છે, અને 11, 12, 13, 14 અને 17 આટલા પ્રયોગો આપણા સિલેબસમાં નથી. પરંતુ શક્ય બને એટલા બધા જ પ્રયોગો આપણે અહીંયા વિડીયો માધ્યમ દ્વારા તમને કરાવીશું, અને જો શાળા ચાલુ થઈ જાય તો શાળા પર પણ આપણને આ પ્રયોગો કરવા જે તે ઉપકરણોને તમે હાથમાં લઈને પણ પ્રયોગો કરી શકશો. તો એ જ સાથે વિદ્યાર્થી મિત્રો તમને ભૌતિક વિજ્ઞાન વિષય બાબતે કયો સિલેબસ છે અને કયો સિલેબસ નથી જે બાબતનો આ વિડીયો તમને બનાવીને હું આપ્યો છે, કે જેથી તમે પણ તમારા મુજબ ધ્યાન આપી શકો કે આપણે કેટલું કરવાનું છે અને કેટલું તૈયાર કરવાનું, વધારે તેની પાછળ મહેનત કરવા જવાની નથી. પરંતુ ખાસ અત્યારે પણ હું તમને છેલ્લે કહીશ કે જે તમારો સિલેબસ કટ થયો છે એ પણ તમને ચલાવવામાં આવશે અને તમારે સારી રીતે તૈયાર કરવાનો રહેશે. બીજી સાથે આ વિડીયો આપણે વિદ્યાર્થી મિત્રો અંતે પૂરો કરીએ અને અસ્તુ.